વેલકમ એક સમાચારમાં આગળ વાત કરીશું. એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બેંકોમાં 5 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાના કૌભાંડ સામે આવ્યા છે. 5 વર્ષમાં બેંકો સાથે કૌભાંડના બનાવોમાં વધારો થયો છે. 5 વર્ષમાં બેંકો સાથે કૌભાંડના 23,000થી વધુ કેસ પણ નોંધાયા છે. બેંકોની કુલ એનપીએ વધીને 8,40,985 થઈ. આરટીઆઈ હેઠળ આરબીઆઈ આપેલી માહિતીમાં આ ખુલાસો થયો છે. 5 વર્ષમાં બેંકો સાથે કૌભાંડના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. એનપીએ વધી 8,40,385 થયું છે. આરબીઆઈએ આપેલી માહિતીમાં આ ખુલાસો થયો છે. 5 વર્ષમાં 1 લાખ કરોડના બેંકના કૌભાંડ થયા છે. કૌભાંડના 23,000થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. એનપીએ વધી 8,40,985 થયું છે. આરબીઆઈએ આપેલી માહિતીમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. બેંક કૌભાંડમાં સતત વધારો થઈ રહ્યો છે. 5 વર્ષમાં 1 લાખ કરોડના બેંક કૌભાંડ થયા છે, તો 23,000 જેટલા બેંક કૌભાંડના કેસ પણ નોંધાયા છે. ત્યારે જે રીતે બેંકના કૌભાંડમાં સતત વધારો થઈ રહ્યો છે, સવાલ અનેક થઈ રહ્યા છે. વીટીવીના સળગતા સવાલમાં આપણે ચર્ચા કરીશું. અમારા સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, જે રીતે જે માહિતી સામે આવી છે, આરબીઆઈ જે ખુલાસો કર્યો છે, આરટીઆઈ દ્વારા જે માહિતી માંગવામાં આવી હતી એમાં 5 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ થયા છે અને 23,000 જેટલા તો બેંક કૌભાંડના કેસ પણ નોંધાઈ ચૂક્યા છે, તો શું લાગે છે જે મોટા મોટા માથાઓ છે બેંકના કૌભાંડ કરી અને વિદેશમાં જતા રહે છે, નીરવ મોદી હોય કે પછી વિજય માલ્યા હોય, અને જ્યારે આવા લોકો વિદેશ જતા રહે છે ત્યારબાદ જ બેંકને તેમણે આટલું મોટું કૌભાંડ કર્યું છે તેની માહિતી મળતી હોય છે, અને નાના માણસને જ્યારે બેંક દ્વારા આ પ્રકારની છેતરપિંડીના કેસમાં સંડોવી દેવામાં આવતા હોય છે, તો કયા પ્રકારે આ પ્રકારના કૌભાંડો થતા હોય છે? ખાસ કરીને વાત કરીએ તો આરટીઆઈના ખુલાસામાં છેલ્લા 5 વર્ષમાં એટલે 2013 થી 2017 સુધીમાં જે માહિતી બહાર આવી છે એમાં 1,07,718 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 23,000થી વધુ કેસ એમાં નોંધાયા છે. પરંતુ મહત્વની વાત છે કે આ જે માહિતી બહાર આવી છે તેના લઈને બેંકની જે વિશ્વસનીયતા છે એના ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે બેંકોમાં આમ જનતાના પૈસા હોય છે, પરંતુ એક આખી ચેનલ હોય છે જેનાથી આ કૌભાંડો આચરવામાં આવે છે, જેમાં બેંકના મેનેજર સહિતના જે કર્મચારીઓ પણ એમાં સામેલ હોય છે, નેતાઓ હોય છે, મંત્રીઓ હોય છે અને ઉદ્યોગપતિઓ, આખી એક ષડયંત્ર હોય છે બેંકોમાંથી પૈસા ઉઠાવવાનું, એ અત્યારે આરટીઆઈમાં સામે આવ્યું છે. મહત્વની વાત છે કે આરટીઆઈમાં જે માહિતી બહાર આવી છે હું આપને જણાવીશ કે જે 2016 અને 2017માં કુલ 5,000 કેસ કૌભાંડના નોંધાયા હતા. 2017 થી 1 માર્ચ 2018 સુધીમાં 5,152 કેસો આવા પૈસાની કૌભાંડના નોંધાયા છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો 28,459 કરોડની સંડોવણી જે મધ્યસ્થ બેંકો દ્વારા કૌભાંડમાં જોવા મળી રહી છે. બીજી મહત્વની વાત એ છે કે 2016 અને 2017માં 23,993 કરોડની 5,076 કેસો નોંધાયા છે. આ ઉપરાંત 2013 થી 2018 સુધીમાં 1 લાખ કરોડના 23,866 કેસો નોંધાયા છે. બીજી મહત્વની વાત કરીએ તો 2015 થી 2016માં 18,698 કરોડના 4,693 કેસો નોંધાયા છે. આ ઉપરાંત 2014 અને 2015માં 19,455 કરોડના 4,639 કેસો નોંધાયા છે, જેમાં મોટું કૌભાંડ કહીએ તો 13,000 કરોડનું જે ગીતાંજલિ જેમ્સ છે એના નીરવ મોદી અને મેહુલ ચોકસીનું અત્યારે માનવામાં આવે છે. આ ઉપરાંત આઈડીબીઆઈ જે બેંક છે એ બેંકના મેનેજર એના પુત્રને પુત્ર સાથે સંડોવણી સાથે 6,600 કરોડનું એક કૌભાંડ કર્યું હતું, જેની સીબીઆઈ પણ અત્યારે તપાસ કરી રહી છે. બીજી મહત્વની વાત એ છે કે કૌભાંડ કેવી રીતે થાય છે, ખાસ કરીને કયા જે કૌભાંડીઓ છે એ કયા સેક્ટરમાંથી હોય છે, તો એમાં ઉદ્યોગોનું પહેલું નામ છે, બીજું સર્વિસીસ સેક્ટર છે અને ત્રીજું કૃષિ લોન. આ 3 જે સેક્ટર છે એમાં સૌથી વધુ પૈસા બેંકોમાંથી ઉઠાવવામાં આવી રહ્યા છે. જે બેંકોમાંથી પૈસા ઉઠાવવામાં આવે છે એ આમ લોકોના હોય છે, આમ લોકો દ્વારાથી જ આ બેંકો ચાલતી હોય છે અને બેંક એ ભારતીય ઇકોનોમી મહત્વનું પાસું માનવામાં આવે છે, અને તેમાં જ આટલું મોટું કૌભાંડ થાય અને સરકાર એના વિરુદ્ધમાં કાર્યવાહી ના કરી શકે એના લઈને મોટો સવાલો થઈ રહ્યા છે, અને લોકોમાં પણ જે બેંકોની વિશ્વસનીયતા છે એ પણ એ વિશ્વસનીયતા લોકો પણ ગુમાવી રહ્યા છે. જી રાજેન્દ્ર, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે. જે રીતે બેંકના કૌભાંડ અત્યાર સુધી 5 વર્ષમાં કેટલા થયા છે અને કેટલા
કરોડનું કૌભાંડ થયું છે તેના આંકડાઓ સામે આવ્યા છે. પાંચ વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. 23,000 જેટલા કેસ નોંધાયા છે. ત્યારે સવાલ અનેક થાય છે કે શું સરકાર તૈયાર નથી આવા કૌભાંડીઓને ઝડપી પાડવા માટે, કારણ કે હંમેશા મસમોટા કૌભાંડ આચર્યા બાદ આવા કૌભાંડીઓ વિદેશ ભાગી જતા હોય છે અને ત્યારબાદ જ બેંકને જાણ થતી હોય છે. ત્યારે એ પણ સવાલ થાય કે શું બેંકના અધિકારીઓ અને કૌભાંડીઓની મિલીભગત હોતી હશે અને જેના કારણે આટલા મોટા કૌભાંડ, કારણ કે નીરવ મોદી જ્યારે વિદેશમાં આટલું કૌભાંડ કરી જતા રહ્યા, 13,000 કરોડ રૂપિયા મસમોટી રકમ છે, ત્યારે સવાલ અનેક થઈ રહ્યા છે.